તમને ખ્યાલ નહીં હોય, પેલાના કાળમાં જયારે પ્લેનમાં ઉડવાનું બહુ નહોતું થતું, ઉડતા હતા, આજે જેટલી ઉડાઉડી થાય છે એટલું પેલા થતું હતું. હમણાં જ એક ઠેકાણે પેપરમાં મેં વાંચ્યું કે મોંઘવારી ને મંદી ક્યાં નડે છે, લાવો તો ખરા. એને બહુ કટાક્ષ માર્યો, બહુ શોર્ટ માર્યો જબરો, કે બસ સ્ટેન્ડ પર ભીડ ઓછી છે અને એરપોર્ટ પર ભીડ વધારે છે. કોણ કે છે કે મોંઘવારી બસ સ્ટેન્ડ પર ઓછી છે, લાઈનમાં ઉભા નહીં રહેવું પડે, અને એરપોર્ટમાં તો અંદર કોને જવા મળે, સગાવાળાને મળે કે જેની ટિકિટો એને જ મળે, તો એ ટિકિટ વાળા અથડાઈશ. અને પાછા કે મોંઘવારી બહુ, ક્યાં, દેરાસર અપાસરામાં ઉડવું હોય કોઈને નડતું નથી. પૂછો આ દિવાળીની અંદર કેટલા ઉડવાના છે, ભિવંડી વાળા નહીં, બહારનાને કહું છું, ભિવંડી વાળાને તો ક્યાંય જવાય નથી દેવાનું, બે બાજુ નાકાબંધી કરી દેવાનું, આ બાજુ ગોકુળનગર અને આ બાજુ બસ આ ચાર ફાટ, આપણા અંજુર ફાટા જ કહેવાય ને, બસ બે બાજુ નાકાબંધી. વચ્ચે નતું આવ્યું કોઈ, મને કીધું તું જાના મના ઓર આના ભી મન, અંદર વાળા કોઈ બહાર જા ન શકે, બહાર વાળા કોઈ અંદર નહીં. આને કી છૂટ હે, આના મના નહીં હે, જાના મના, વન વે, કોઈને નથી જવાનું. હા, બહાર વાળા અત્યારે સોચે છે આ તમારે ત્યાં કઈ ઓળી કઈ ધંધો બંધો છે કે નહીં, એ લોકોને એમ લાગે. શુક્રવાર રજાનો દિવસ અને રવિવારના દિવસે આ આ આ માહોલ, આ ગેધરિંગ, આ ઓડિયન્સ ના મળશે. સિદ્ધ ચક્રજી ભૂતકાળની અંદર દેશમાંથી રાજસ્થાનીઓ જયારે મુંબઈ આવે ને, તો એને બે ગાડી બદલીને આવવું પડતું હોય, બસમાંથી ગાડીમાં ને ગાડીમાંથી બીજી ગાડી. હવે એમાં એકાદ દિવસ જા, આજે પણ સાઉથ વાળાને પૂછો ટ્રેનમાં આવે તો એક દિવસમાં આવી જાય, ન આવે, બેંગ્લોર ચેન્નાઈથી નીકળ્યા હોય, હવે વચ્ચે દેરાસર ન આવે. અને ઘણી ડોસીઓને નિયમ હોય બાઉસીરા દર્શન, બાઉસી એટલે ભગવાન, બાઉસી એટલે ગુરુ મહારાજ નહીં સમજવાના, બાઉસી એટલે ભગવાન, બાઉસીરા દર્શન કીધા વગર પાણી નહીં વાપરું, ત્યારે એને શું આપતા ખબર છે, શ્રી ચક્રજીનો ગટ્ટો. જેના ઘરમાં હશે, રાજસ્થાનીઓના ઘરમાં કલરફુલ હોય, નાનકડો હોય, ઓલો તાંબાનો પિત્તળનો દાબડો હોય ને, એની અંદર સરસ મજાનો ગોઠવેલો હોય, મેં જોયા છે આવા નાનકડા ડબ્બા લઈને નીકળે, ભગવાન લઈને ન નીકળે, ભગવાનમાં ક્યાંક આશાત નહીં થાય. આ દાબડો સરસ મજાનો બંધ કરી દીધો પેક, હવે કોઈ આશાતનાનો ડર નહીં, ભય નહીં, પડવાનો ભય નહીં. આ રીતના નીકળતા શ્રી ચક્રજીનો આ મહિમા છે. મેં વચ્ચે નહોતું કીધું, ઓલા માજી વલ્ભીપુરની અંદરના ગામમાં એકલા પોતે જાતે શ્રીપાળનો રાસ વાંચે, કેમ કેમ માજી કે આ અક્ષર પણ પવિત્ર છે, એ અક્ષર જો ઘરમાં પડે ને તો ઘર પણ પવિત્ર. આ સિદ્ધ ચક્ર છે. રોજ ધ્યાન કરો, સાંજે સૂતા પેલા અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ અને ચાર ખૂણામાં કોણ આવે, દર્શન જ્ઞાન ચારિત્ર ને ભાવ. ખાલી પેલા નામ જુઓ નામ, પછી એમાંથી આકારમાં જાઓ, પછી એમાંથી ભાવની અંદર પ્રવેશ કરો. અરિહંતો કેવા છે, માર્ગના દેશક. વર્તમાન કાળમાં આપણને જે માર્ગ મળ્યો છે ડ્યુ ટુ અરિહંત, અરિહંતો ના થયા હોત તો આપણને આ માર્ગ કોણ આપત. નમુથુણમમાં શું બોલો છો, મગ્ગ દયાણમ અને મગ્ગ દેશ. તમે માર્ગની દેશના આપી અને આખો માર્ગ પણ તમે આપ્યો છે માર્ગ દેશક.